કોને સાંભળવા છે ના ના વાંધો નહીં હું વચ્ચે આડખીલી રૂપ બનવાય નથી માંગતો પણ થોડોક માહોલ જમાઈ પછી આપણે તમને સાંભળવાની જે આતુરતા છે ને એ જ મને આતુરતા છે મનીષા બેન ને સાંભળવાની આવો ભાઈ બેસો એટલે આમાં શું છે અમારે આમ થોડીક હરફર થતી હોય ને કોઈ ખોટું ન લગાડતા કારણ કે તમે પ્રેક્ષકો છો ને અમારા ભગવાન છો કારણ કે આ દુનિયાનો કોઈ પણ મહાન મહાન નથી છે હા કારણ કે ઓડિયન્સ છે તો અમે ને પણ તકલીફ ક્યાં પડે કે વચ્ચે વચ્ચે ઊભા થાવ એટલે અમારે તો શું છે ચોપડીમાં જોઈને તો બોલવાનું હોય નહીં તમારી ખોપડી જોઈને જ બોલવાનું હોય થોડોક અવાજ ખોલ ભાઈ ખોલ હા તો ગુજરાતી હા અને જેની પાસે બહુ કરી વાત જેની પાસે મોબાઈલ છે એ અત્યારે બધા એને મનમોહનસિંહ મોડ ઉપર મૂકી દેજો હા મજા આવે હમણાં એક જણા એક જણાને કીધું ને કે કોંગ્રેસિયુ તો ઓલો કે ભાજપી લેચન લે એટલે ભાઈ ઓલો તો અભિનંદન આપે છે આમાં ક્યાં પાછું વચ્ચે ગયો અને મજા આવે આ ચૂંટણીનો પ્રચાર થાય ને આપણે કોઈ પક્ષનો વિરોધ નથી કરતા પણ મજા આવે એક જણો હમણાં રાયડું પાડતો બીજેપી 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 એક બેને એના ઘરવાળાનો કાસલો જાય લો કે તું ઘરે પી હો ભાઈ એ કે બહાર પીવે પછી ગાંડો થાય મજા આવે બે ચાર વાતો મારે કરવી છે પછી આપણે મનીષાબેન આતુર છો બધા સાંભળવા માટે મારે પણ મનીષાબેન પણ મેં કીધું થોડી થોડી વાતો વચ્ચે કરીશ એડવર્ટાઈઝ રૂપે એમ તમને હસાવવા માટે કારણ કે અત્યારે એટલું બધું ટેન્શનમાં માણસો જીવે છે હમણાં એક ભાઈ ની વીઘમાં ધોળાવાળ થઈ ગયા બોલો તેને કેટલું ટેન્શન હશે પણ બહેનોની વાત કરતો તમે આમ તો બહેનોની વાત કરતો નથી અને તમારે ડાયરી કાઢીને લખવું હોય છે એક પરણેલી કુંવારા વાંટેશ તમે એવું કોઈ દી સાંભળ્યું કુંવારો પ્રાઇમસ લઈને અલગ રહેવા ગયો ઈ ભેગો ધડીકા લેતો હોય હવનું થાય આપણું થાય આવા વાંઢા અમને કરે કલાકાર આવો આવો આપણા ઘરે ચા પીવા આવો હવે તારા ઘરે આવીને તો હાણસી અમાર ગોતવાની લુખેશ તારું ઠેકાણું કાંઈ હોય ની અને ના તમાર લગન પહેલાના ફોટા જોવાના લગ્ન પછીના જોવાના કોણ જમાવટ કરી ગયું છે ભાઈ ને બિચારા ટીવી ના હપ્તા પૂરા થાય તો ફ્રીજ ના ચાલુ થાય ફ્રીજ ના હપ્તા પૂરા થાય સોફા સેટ ના ચાલુ થાય સોફા સેટ ના હપ્તા પૂરા થાય કાર ના ચાલુ થાય કાર ના હપ્તા પૂરા થાય ઘર ના ચાલુ થાય ઘર ના હપ્તા પૂરા થાય તે ભાઈ પૂરો થાય એટલે સાહિત્ય નો એક દુવો એવું કે છે કે માંગણ છોરુ ને મયપતિ આ ચોથી ઘર ની નાર અરે છત સત માં સમજે નહીં બસ લાવ લાવ ને લાવ તમારે જે કરવું એ કરો બાકી અમને પૈસા આપો અને તમે જોજો આ બેનો કેટલા હોશિયાર છે તમને દાખલા દઈને વાત કરું તમારે આ પાડવી પડે એમાં બેનો કેટલા હોશિયાર છે આ બેનો પાંચ ની હાડી લાવે પંદર ની હાડી લાવે કે 35000 ની હાડી લાવે એને ફાવે ત્યાં સુધી ઓઢે પછી કામ વાળે ન આપે એનું બનાવે ગોદડું અને આપણને ઓઢાડે અને મરદ મુશાળા હાડીઓના ગોદડા ઓઢીને સુતા હોય ભૂંડા ન લાગે આવજે કાગડા કઢી પીવા હાડિયું બનાવે આપણને ઓઢાડે એની વાંધો નહીં પણ આપણા લેંઘાના પોતા કરે બોલો આપણા લેંઘા બધા રૂમમાં માં ડે પગલુસણિયા બનાવે કા બકાલું લાવવા થેલીયું બનાવે હવે પગલુસણિયા ક્યાં હોય બાથરૂમની બહાર પીડ્યા હોય વળી પાછા બે જ વાત કરતા તમાર ભાઈ શરદી ક્યાં મટે પણ ક્યાંથી મટે આને હા ગો કઈ આખું ઘર આ પગ લુવે સાંઈ હું બેનો ની વાતો નથી કરતો વખાણ કરું છું હમણાં હું પાવાગઢ ગયો તો પાવાગઢ તે મારી જોડે એક કપલ ડુંગર ચડતું તું બેન ગરબો ગાતા એ પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી એ પાવાગઢ વાળી નહીતર મારી પાવલી પાછી દે નહીતર મારી પાવલી પાછી દે મારો મગજ અટી ગયો મેં કીધું બેન પાવલી ચલણ નીકળી ગઈ એને ચાર વરસ થયા હજુ પાવલી લઈને જ જાવ છો મન કે પાવલી એટલે માર મુનિયાન પપ્પા લે એટલે તારી ભલી થાય તારી મે કીધું આ બેનો કેટલા હોશિયાર છે એનો બીજો દાખલો તમને દઉં આ બેનો ખરીદી કરવા નીકળે લાવો જ ચાદર હાડી ખરીદવી હોય એટલે આપણને ભેગા લઈ જાય લઈ જાય ને શું કામ બિલ ચૂકવવા ઈ તો આપણે જ દેવાનું હવે આપણને એમના વિષયમાં કાંઈ ખબર પડે નહીં પણ એવા ધર્મ સંકટમાં નાખ્યા આપણને હાડીની દુકાનમાં જઈને હાડી લઈને આમ કરીને આમ છેડો નાખ્યા અને આપણી જ સામે જોઈને એટલે આપણે તો છૂટવું જ હોય એટલે આપણે તરત કહીએ તરત મોટું બગડ તમને ખબર જ ક્યાં પડે છે એમ કરીને બીજી નાખે વળી પાછા આપણે વળી પાછો તોબડો ચડો તમારામાં તો અક્કલ જ ન આવી એમ કે તીજી સાડી નામ કરીને આમ નાખે ઈ એને ગમતી હોય પણ આપણે બે પરીક્ષામાં ફેલ થયા હોય અને દૂધનો દાજેલો સાજ ફૂંકી ફૂકીને પીવે ઈ વાતય નક્કી છે તીજી આમ કરીને નાખે ઈ ઈને ગમતી હોય પછી આપણી સામે પછી આપણે શું કરીએ ખબર તમારામાં તો બુદ્ધિ જ નથી એમ કે આવો કલર છે મારી પાસે એટલે આપણે કેવી લઈ લે ભાઈ લઈ લીધા પછી આપણી પરીક્ષા પૂરી નથી થતી આ બેનો હાડી લાવી ઘરે લાવી અને પાડોશીના ચાર પાંચ બૈરાન બોલાવી

કે આ ગુલાબી પલ્લું છે ને તમારે આ બાજુ છે ને બદલે આ બાજુ હોત ને તો બહુ સારી લાગત તરત આપણે સામે આમને ઉતાવળ કરાવી હવે આમાં આપણો કઈ વાંક ખરો બીજો દાખલો તમને દઉં આ બેનો ખરીદી કરવા જાય ને ત્યારે તમારે ક્યારેક જોવાનું એનું જે પર્સ હોય ને પર્સ એને માંડ માંડ ચેન બંધ થાય ને એટલા રૂપિયા હોય એમાં માંડ માંડ ચેન બંધ થાય ને એટલા રૂપિયા હોય પણ જેવા તમે દુકાને અંદર જાઓ અને એ ખરીદી કરે અને આપણી સામે જોવે એટલે આપણે કંઈક દઈ દઉં તરત હા તો દઈ દે તા લ્યો એના પૈસા પાછા લાવે આ કઈ હોશિયારી જમતમ છે અને આપણે કેવી બહેનોમાં બુદ્ધિ નથી એટલે અને વધારે દાખલો તમને એક કહું આ બહેનો કેટલા બુદ્ધિશાળી બધાય આ પાડવી પડે તમારે અને હાવ સાચી વાત હોય તો તાળી પાડજો ગેરંટી સાથે નકર નહીં આમ કરીને બે જજો આ બેનો કેટલા હોશિયાર છે આયા જેટલા પરણિત બેનો બેઠા છે એને એના ઘરવાળાને એની જિંદગીમાં એક વખત તો એવું કીધું જ હોય હું આવી પછી તમારે સારું થયું છેન અનુભવી તે તું નહોતી આવી પહેલા હું અમે ઘરે ઘરે છાપા નાખતા અને પુરુષ બિચારો ભોળો છે બોલી નથી શકતો નહીતર એમ કહેવાય તમે આવ્યા પછી હપ્તા ચાલુ થયા નકર તો અમે એવા એકલા રહેતા હતા વાંઢેશ જો બેનોની વાત આવી ને બહેનો એટલે ભાઈઓએ તાળી પાડી હવે તમારો કારણ કે હું બેલેન્સ રાખીને વાત કરીશ આ કારણ કે હું ઘરે કઈ ના આવ્યો પાછો આવવાનો છે હા મારા ત્રણ ચાર કલાક રહે હું ખોટું વેર બાંધું જેટલા પરણિત પુરુષો છે જેટલા પરણિત પુરુષો એને એની જિંદગીમાં એની ઘરવાળીને એક વખત તો એવું કીધું જ હોય તારામાં તો બુદ્ધિ જ નથી ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય ને તો કદાચ એવું કીધું એકચ્યુઅલી તારામાં સેન્સ નહીં કોઈ દી નો કેતા આ જેટલા પરણિત ભાઈઓ બેઠા છે ને મારી વિનંતી છે કોઈ દી અહીંયા બુદ્ધિ નહોતી એટલે જ ગોઠવાનું એક પછી આપણે મનીષાબેનને સાંભળ્યું આ બેનો કેટલા હોશિયાર છે જો તમને કહી દઉં હમણાં પતિ પત્ની સાંજે જમી સાંજનું હોય એને શું કહેવાય ડિનર આ પાછો હું જાજુ ભણ્યો નથી હું રોંઢા હુદી જ ગયો રોંઢા સમજો ને બપોર સુધી હા સવારે મન બધા તૈયાર કરીને સ્કૂલે મૂકી જાય બપોરે સાહેબો પાછો મૂકી જાય એ ક્યાં રાખો નથી હચવાય એવું હાંજનું હોય ને ડિનર કહેવાય ને ડિનર કરી અને હિંચકે હિંચકતા હતા બે આ મારો ભાઈ બંધ છે ને એની ઘરવાળી હમણાં એના ઘરે મહેમાન આવ્યા ને તો એને કીધું એ ચાલો ડિનર કરી લ્યો ઓય લોકો તને આવડતું ન હોય તો ઇંગ્લિશ નો બોલતી હોય તો બપોરનું હોય ને લંચ કહેવાય સાંજનું હોય ને ડિનર કહેવાય મૂંગા મારો ગરમ કરી પતિ પત્ની બે સાંજે ડિનર કરીને હિંચકે હિંચકતા એમાં પત્ની એના પતિ ને કીધું હે ભીડું હે હાંભીડું એમ કે પતિ ના કાન ચમકી હા પતિ જમવા બેઠો હોય અને પત્ની બાજુમાં આવીને ખાલી એટલું જ બોલે તમે શાંતિથી જમી લ્યો પછી મારે તમને એક વાત કેવી છે ઓલો અડધો ભૂખ્યો રે એને ખબર હોય કે હમણાં કંઈક માંગણી આવશે હા તરત કે સોનામાં ભાવ હમણાં ગટ્યા નહીં તે બત્રીસ હજારમાં દોઢસો ઘટ્યા હોય શું ઘટ્યા કહેવાય કે આપણે ટકા જ કરવા છે એટલે ઓલી પત્નીએ કીધું હે હાય ભીડું ઓલો કે હાય ભીડું બોલ ને કે તમે મરીન જાઓ તો ક્યાં જાવી થાય જમીન શું મળે અમને તો અપસરા મળે અપ્સરા તાતા તાતા થઈ 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 તા થઈ થઈ તા એમ તો અમે સ્ત્રી મરીને જઈએ તો ક્યાં જઈએ એટલે પેલા ભાઈએ કીધું ગાંડી આ ગાંડી છે ને પ્રેમ નો શબ્દ છે પ્રેમ આવે ત્યારે બોલાય અમથો ઉપયોગ કરી જોજો આખા લઈ લે તમે ગાંડા ને તમારાખા કુટુંબો ગાંડી એટલે પેલા ભાઈએ કીધું કે ગાંડી એમાં ભેદભાવ હોય તમે મરીને જાઓ તો સ્વર્ગમાં જ જાઓ એમ અમને અહીંયા શું મળે પેલા ભાઈએ મજાક કરી કે તમને વાઈંદ્રુ મળે વાઈંદ્રુ બે ને ઝગડો ન કર્યો બુદ્ધિ નો ઉપયોગ કર્યો તમારા પુરુષ ને કેવું હારું નહીં તમારે તો અહિયાં અપસરા આય અપસરા અમારે કેવું નહીં અમારે તો અહીંયા તમે સમજી પણ મિત્રો રંજો ગમકી બંધ દુકાન રહે રંજો ગમકી બંધ દુકાન રહે હર ચહેરે પે મુસ્કાન રહે હમ રહે યા ના રહે લેકિન હસતા સારા હિન્દુસ્તાન રહે હસતા સારા હિન્દુસ્તાન રહે જેને સાંભળવા માટે તમે આતુર છો જેને સાંભળવા ગમે એ જિંદગીનો લાવો છે એવા કોકિલકંઠી ગાયિકા બહુ જ નાની ઉંમરથી જેને ગાવાની શરૂઆત કરી અને પોતાની સ્વર સાધના અને સંગીતની સાધના અને ઉપાસના કરી અને અહીંયા સુધી જે